जय श्री कृष्ण बाळ मित्रों, नील माधवमां आपનું हार्दिक स्वागत छे। आज આપણે ધોરણ એક વિષય અંગ્રેજી આઈ બુક માં પેજ નંબર 34 ભણીશું। તો ચાલો બાળ મિત્રો, તમે પણ બધા મારી સાથે અંગ્રેજી આઈ બુક ખોલો જોઈએ। એમાં આપણે સૂચના આપેલી છે, ચાલો કેપિટલ બીસીડી ઘૂંટીએ। તો જો બાળ મિત્રો, એ ટુ ઝેડ ના આપણે ટપકા આપેલા છે, બરાબર ને? તો એને આપણે ઘૂંટીને પૂર્ણ કરવાનું છે। તો ચાલો, આવી જ રીતે તમારે ટપકા ઘૂંટવાના છે અને બોલવાના છે। એ અહીંયા શું છે, એ પછી બી, આગળ સી, પછી ડી, ઈ, એફ, જી। બાળમિત્રો બધા ઘૂંટો છો ને, બોલો છો ને મારી સાથે, બોલજો તો જ આપને આવડશે। જી પછી શું આવશે, એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ। આવી રીતે મસ્ત ટપકા ઘૂંટીને લખજો। હવે નીચેની સૂચના જુઓ બાળ મિત્રો, ચાલો સ્મોલ એબીસીડી ઘૂંટીએ। તો બાળ મિત્રો, આપણે જ્યારે એબીસીડી કેપિટલ સ્મોલ આગળ લખતા ત્યારે હું તમને બધાને હર વખત યાદ કરાવતી, યાદ છે કે કેપિટલ અક્ષર લખવાના આવે તો આપણે હંમેશા ઉપરની ત્રણ લાઇનમાં અને સ્મોલ આવે ત્યારે વ્યવસ્થિત જોઈને લખવાનું હોય છે। તો ચાલો આપણે આમાં પણ ઘૂંટીએ। અહીંયા શું આપેલું છે, એ પછી બી પછી સી ડી ઈ એફ જી। હવે નીચે જુઓ, જી પછી શું આવે, શું કહેવાય આને, એચ આઈ જે કે એલ એમ એન, એના પછી નીચે ઓ પી ક્યુ આર એસ ટી યુ, નીચે જુઓ યુ પછી આગળ શું કહેવાય, વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, બરાબર ને બાળ મિત્રો? આવી રીતે વ્યવસ્થિત ટપકા ઘૂંટીને લખવાનું છે। હવે બાળ મિત્રો, પેજ નંબર 35 પર જુઓ તો બધા, ચાલો કેપિટલ એબીસીડી લખીએ। શું કરવાનું છે, આપણે એ અને ઝેડ આપેલા છે, હવે વચ્ચેના જે આલ્ફાબેટ આવે તે આપણે લખવાના છે। એ પછી શું આવશે, તો આપણે લખીએ બી પછી સી ડી ઈ એફ અને જી, એચ આઈ જે કે એલ એમ એન। હવે નીચે જુઓ, એન પછી ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને આ છે ઝેડ। એવી રીતે નીચે જુઓ બાળ મિત્રો, ચાલો સ્મોલ એબીસીડી લખીએ। કઈ એબીસીડી લખવાની છે બાળ મિત્રો, સ્મોલ, સ્મોલ એટલે કઈ એબીસીડી, બીજી। અહીંયા પણ એ અને ઝેડ આપેલા છે, બરાબર? તો હવે આપણે શું કરશું બાળ મિત્રો, એ પછી શું આવશે, બી સી ડી ઈ એફ જી, નીચે એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ। આ રીતે વ્યવસ્થિત
જોઈને લખવાની છે. જો લખવામાં ભૂલ આવતી હોય તો આપણે પેજ નંબર 34 પર પહેલાં લખેલી છે ને ટપકા જોડીને, એમાં જોઈને વ્યવસ્થિત લખજો. હવે બાળ મિત્રો આપણે પેજ નંબર 36 પર જોઈએ. અહીંયા શું આપેલી છે સૂચના બાળ મિત્રો? કેપિટલ લેટરને સ્મોલ લેટર સાથે જોડો. કેપિટલ લેટરને સ્મોલ લેટર્સ સાથે જોડો. આ બાજુ આપણે કેપિટલ આપેલા છે, સામે સ્મોલ આપેલા છે, તો કેપિટલમાં શું આપેલું છે? પહેલું કયો લેટર્સ છે? આલ્ફાબેટ એ. તો આપણે અહીંયા સ્મોલ આલ્ફાબેટ સાથે જોડીએ. સ્મોલ આલ્ફાબેટ ક્યાં છે? ઈ અને અહીંયા બીજા બોક્સમાં એ. હવે આને શું કહેવાય? તો કે ઈ. ઈ ક્યાં છે? ઉપર, એની સાથે જોડો. એવી જ રીતે બાળ મિત્રો જી ફોર ગન. તો જી ક્યાં આપેલો છે? સ્મોલ, તો કે નીચે ત્યાં જોડીએ. એના પછી આગળ જોવો એચ. એચ ક્યાં આવેલો છે? અહીંયા, તો આપણે એની સાથે જોડીએ. એના પછી શું કહેવાય? આ કયા લેટર્સ છે? આલ્ફાબેટ કયો કહેવાય? એન. તો આપણે એની સાથે જોડીએ, એન સાથે. હવે અહીંયા આપણે કેપિટલ આપેલા છે, અહીંયા સ્મોલ આપેલા છે. પહેલો કયો કેપિટલ છે? આપણે એને કયો આલ્ફાબેટ કહીએ? તો કે આર. તો આપણે અહીંયા સામે આર આપેલો છે, એની સાથે જોડીએ. હવે આગળ જુઓ શું આપેલું છે? ટી. તો ટી ક્યાં આપેલો છે? ગોતો તો બધા ક્યાં છે? સરસ, છેલ્લે આપણે એની સાથે જોડીએ. હવે છે ડી. તો ટીની ઉપર છે ત્યાં જોડો. એના પછી ક્યુ. ક્યુ અહીંયા આપણે એને જોડીએ ત્યાં. હવે છે બી ફોર બોલ. તો ક્યાં આપેલો છે? ઉપર. એવી જ રીતે બાળ મિત્રો નીચે જુઓ. સૂચના આપેલી છે, આપેલ લેટરમાં સ્મોલ વાળા વાદળમાં લાલ રંગ. આપેલ લેટર્સમાં આપને લેટર્સ એટલે આલ્ફાબેટ એ બી સી આપેલા છે, તો કેપિટલ છે એમાં આપણે કેવો રંગ પૂરવાનો છે? વાદળમાં લીલો. કેપિટલ લેટર્સમાં લીલો અને સ્મોલમાં લાલ રંગ પૂરવાનો છે. કેપિટલ એટલે પહેલી એબીસીડી આપેલી હોય એમાં લીલો રંગ પૂરશું, અને બીજી એબીસીડી જે આપેલી છે એમાં લાલ રંગ પૂરવાનો છે. તો આપણે અહીંયા પહેલાં શું કરવાનું છે? પહેલાં પહેલી એબીસીડી ક્યાં ક્યાં આવેલી છે એમાં વાદળી રંગ પૂરવાનો છે. બરાબર બાળ મિત્રો? જાઓ, આ વાદળી રંગ છે ને એ પૂરવાનો છે બધાએ, બરાબર ને? આમાં વાદળી કેવો પૂરવાનો છે બાળ મિત્રો? વાદળી. પછી જી કયો છે? તો સ્મોલ. આ છે એલ, તો સ્મોલ. અહીંયા ઈ, તો આપણે આમાં પણ વાદળી રંગ પૂરીશું. ઝેડ, તો એમાં પણ વાદળી. જેમાં પણ વાદળી. આ ઝેડ સ્મોલ છે એટલે એમાં આપણે પછી પૂરીશું. અહીંયા ડી, તો એમાં પણ વાદળી. પછી એક્સ, તો સ્મોલ. બી, એમાં પણ વાદળી. આર, પછી એ સ્મોલ છે. હવે એચમાં પૂરો વાદળી. પી અને વાય સ્મોલ છે. વી સ્મોલ. આપણે એમમાં વાદળી પૂરીએ. પછી ક્યુ, એમાં પણ વાદળી. એનમાં વાદળી. વીમાં વાદળી. આઈ, પછી કે, એ સ્મોલ છે. બરાબર? બી એચ સ્મોલ. ટીમાં પૂરો.
અને અહીંયા પણ પી આપેલો તે કયો છે કેપિટલ, એમાં પણ આપણે વાદળી ભૂલીએ. હવે બાળ મિત્રો ક્યાં ક્યાં કેપિટલ વધ્યા છે, તો કે સ્મોલ, આપણે સ્મોલ વધ્યા ને બધા, વાદળ ક્યાં ક્યાં વાદળ વધ્યા, સ્મોલ, તો આપણે એમાં પૂરીશું લાલ. તો ચાલો બાળ મિત્રો, કોલ કોણ છે, તો કે જી, તો આપણે એમાં લાલ. એલ, એમાં પણ લાલ. હવે શું છે અહીંયા, ઝેડ, એમાં પણ લાલ. એક્સ, એમાં પણ લાલ. આર, એમાં પણ લાલ. પી, એમાં લાલ. વાયમાં લાલ. વીમાં લાલ. એમાં લાલ. આઈમાં લાલ. કેમાં લાલ. બી, એમાં પણ લાલ. હવે હોય એચ, એમાં લાલ. ડી, એમાં પણ લાલ. ઈ, એમાં પણ લાલ. આવી રીતે બાળ મિત્રો તમારે વ્યવસ્થિત ઘાટા વાદળની બહાર ન જાય એ રીતે રંગ પૂરીને કરવાનું છે. નમસ્તે બાળ મિત્રો.